આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં પાઠ 8 નો વિષય હિન્દી આપણે જોવાનું છે. પાઠ છે 8 નો, જે પાઠનું નામ છે ભરત મિલાપ, એટલે કે ભરત અને એનું રામ અને લક્ષ્મણ સાથેનું મિલન છે, એના વિશે આપણે પાઠમાં જોવાનું છે. લેક્ચર નંબર 15 છે, બરાબર. ભરત મિલાપ એટલે કે રામ અને લક્ષ્મણ છે. હમણાં આપણે લોકડાઉન માં બધાએ રામાયણ જોઈ છે, તો તમને ખ્યાલ હશે કે રામ અને લક્ષ્મણ અને સીતા જે ત્રણે છે એ વનમાં જાય છે. કારણ કે એને વનવાસ, એને જેના માતા છે એને 14 વર્ષ વનવાસમાં મોકલે છે, એટલે એ વનવાસમાં જાય છે. ત્યારે ભરત છે એના મામાના ઘરેથી આવે છે, અને ભરતને ખબર પડે છે કે આ મારી જે માતા છે કઈ કઈ છે, એના કારણે કે રામને અને એ લોકોને વનવાસમાં જવું પડે છે. એટલે ત્યારે જે ભરત છે એને પોતાને ખૂબ જ દુઃખ થાય છે કે ઓ હોય કે મારા કારણે, એમ કે મારા પ્રભુ મારા મોટા ભાઈ છે રામ, એને વનમાં જવું પડ્યું છે. એટલે ત્યારે એ પોતે છે એ એવું વિચારે છે કે હું પોતે વનમાં જઈશ અને મારા ભાઈને તેડી આવીશ. ત્યારે જે ભરત છે એ રામને મળવા જાય છે, ત્યારનો જે આ પાઠમાં પ્રસંગ છે એ દર્શાવ્યો છે, જે પાઠનું નામ છે ભરત મિલાપ, બરાબર. એટલે કે ભરતનું રામ લક્ષ્મણ અને સીતાજી સાથેનું મિલન જે છે એ આ પાઠમાં દર્શાવ્યું છે, બરાબર. માતા પિતા કી આજ્ઞા કા પાલન કરતે હૈ તુ રામ વન મે ગયે ઉનકે સાથ સીતા ભી ગયી, ભરત કો ઇસ બાત કા પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે. હવે રામને એને વનવાસ મોકલ્યા, શું કામ? તો કે એની જે માતા કઈ હતી એને શું હતું કે હું રામ છે એને વનવાસમાં મોકલી દઉં તો મારો દીકરો ભરત છે એને આ રાજગાદી મળે. પણ જયારે આ વાતની ભરતને ખબર પડે ત્યારે એને રાજગાદી સ્વીકારી નહીં, એટલે કે સિંહાસન ઉપર બેઠો નહીં. અપિતુ સિંહાસન પર રામ કે ખડા રખકર ઉન્હોને સેવક કી ભાતિ રાજકાજ કિયા, ઇસીલિયે કહા હૈ ભાઈ હો તો ભરત જૈસા. પછી એણે શું કર્યું છે કે પોતે રામને ખૂબ જ મનાવે છે, છતાં રામ છે એ પાછા આવતા નથી. એ કહે છે કે હવે તો હું 14 વર્ષ વનમાં રહીને પછી જ આવીશ, તો તું મારા જે ખડા એટલે કે લાકડાના જે રામમોહન ચપ્પલ પહેરતા હતા એ જેના ચરણ પર ચપ્પલ કુટિયા કી બહાર રામ સીતા બેઠે હુએ હૈ, પાસે ધનુષ બાણ લિયે લક્ષ્મણ ખડે હૈ. વન કા એક ભાગ એટલે કે વનમાં એક જગ્યાએ રામ અને સીતા છે એ ત્યાં બેઠા છે, અને બાજુમાં લક્ષ્મણ છે એના જે હથિયાર એટલે કે તીર કાંટા છે એને એ ધનુષ બાણ લઈને ઉભા છે. પછી હવે આમાં કયા કયા પાત્ર છે? તો કે રામ, લક્ષ્મણ અને ભરત અને સીતા છે, બરાબર. તો હવે રામ છે કે છે દ્રશ્ય પહેલું, તો કે રામ કે છે ભાઈ લક્ષ્મણ જરા દેખો તો યહાં આવાજ કહાં સે આ રહી હૈ. રામ કે છે કે ભાઈ લક્ષ્મણ જોતો હોય કે આવાજ ક્યાંથી આવે છે, તો અવાજ સેની હતી? તો કે ભરત છે પોતાનું સૈન્ય એટલે કે પોતાના જે બધા સૈનિકો છે એને લઈને રામને તેડવા માટે આવતો હતો, એનો અવાજ હતો. પછી લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર પ્રભુ સામને સે કુછ લોક આતે દિખાઈ દે રહે. પછી જે લક્ષ્મણ છે એ કહે છે કે પ્રભુ કે ભગવાન કે સામે જે કે થોડાક માણસો આવતા હોય એવું દેખાય છે. પછી રામ કહે છે કોણ લોક હે જરા ધ્યાન સે દેખો. રામ એને કહે છે કે જરા જો તો ભાઈ કોણ છે. પછી લક્ષ્મણ કહે છે ધ્યાન સે દેખ કર અરે યહ તો ભરત હે સાથી બહુ સે લોગ હે હમે સાથા મો જાના ચાહીએ શાયદ વે લોગ લડને કે લિયે આ રહે. પછી લક્ષ્મણ ધ્યાન થી જોવે છે એટલે કહે છે કે લક્ષ્મણ કહે છે અરે આ તો કે આપણો ભાઈ ભરત છે કે બધા સૈનિકોને લઈને આવી રહ્યો છે, બધા જે આપણી સાથે લડાઈ કરવા માટે પણ આવતો હોય તો એટલે કે આપણે સાવચેત એટલે કે સાવધાન થઈ જવું પડશે.
राम हंसते हुए, भाई लक्ष्मण तुम तो मीठा पान सब करने लगे। सब एटले के सब एटले के शंका, बराबर के युसक मेले के दूसरा एटले के शंका, बराबर એટલે કે તું તો એટલે વગર વિચારે તું એ કે એના ઉપર શક કરો છો એટલે વાત સાથ મેં કરી ભરત તો નહીં પહેચાના એટલે કે છે કે આટલા વર્ષ આપણે ભરતની સાથે રહ્યા તો પણ તું એને ઓળખી ન શક્યો લક્ષ્મણ ઉત્તેજિત હોકર પહેચાના કે નહીં ઉસી માં કા તો બેટા હૈ જિસને વનવાસ દિલાયા લક્ષ્મણ જે ખૂબ જ ગુસ્સામાં હતા લક્ષ્મણ જે એટલે એ શું કહે છે કે હા એ તો હું તો એને કોણ પૂછું કે એની જ માએ આપણને વનવાસ લીધો છે પછી સીતાજી કહે છે ઈસમે બેચારે ભરત કા ક્યા દોષ પછી સીતાજી એને કહે છે કે એમાં બિચારા ભરત નો શું વાંક દોષ એટલે કે વાંક અપરાધ અને ગુનો એટલે કહે છે કે એમાં બિચારા ભરત નો શું ગુનો અથવા તો ભરત નો શું અપરાધ બરાબર દોષ એટલે કે અપરાધ અને ગુનો પછી લક્ષ્મણ કહે છે બીજે સબ લોગ દરિયા રહે એટલે લક્ષ્મણ કહે છે કે લ્યો બધા છે ઈ આ બાજુ જાવે છે ભરત ગણતે હુએ કુટિયા કે નિકટ આતે હે ઉનકી આંખો સે આંસુ બહે રહે હે વે રામ કે ચરણો મે પડતે હે રામ ભરત કો ઉઠા કર ગલે લગા દેતે હે પછી શું થાય છે હવે છે ઈ ભરત અને રામ છે વે સામા સામા આવી ગયા છે અને ભરત છે ઈ રામ નીચે એની કુટિયા એટલે કે ઝૂંપડી હતી ત્યાં આગળ કુટિયા એટલે કે ઝૂંપડી ઝૂંપડી હતી ત્યાં પહોંચી ગયા છે અને બે ભાઈ છે એ સામા સામા થઈ ગયા છે અને ભાર ભરત છે એ દોડી અને રામના ચરણમાં એટલે કે પગમાં પડી જાય છે ચરણ એટલે કે પગ પગમાં પડી જાય છે અને દંડવત નમન કરે છે અને એને ગળે નાખીને રોવા માંડે છે ભરત રોતે હુએ મુજે ક્ષમા કીજે પ્રભુ આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં આપ મુજસે બડે હો આપી કો રાજા બનના ચાહીએ મેં આપકો લેને આયા હું ભરત છે રોતા રોતા કહે છે કે પ્રભુ કે મોટા ભાઈ મને માફ કરી દીધો આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં તમને વનવાસ મોકલવામાં મારો કોઈ સાથ અથવા તો મારો કોઈ એવો ધ્યેય નથી આપ મુજસે બડે હે આપકી કો રાજા બનના ચાહીએ એટલે શું કહે છે કે તમે મારાથી મોટા છો રાજા તમારે જ બનવું જોઈએ મેં આપકો લેને આયા હું એટલે કે હું તમને લેવા માટે આવ્યો છું આપ સબ અયોધ્યા જઈએ ઇન નગર વાસીઓ કી ભી એની ઈચ્છા હે નિરાશ ન કીજીએ પ્રભુ એટલે ઈસુ કહે છે કે તમે અમારી સાથે અયોધ્યા હાલો જે આ મારી સાથે આ બધા નગર વાસીઓ એટલે કે જે બધા નગરના વાસીઓ છે એ બધા મારી સાથે તમને લેવા માટે આવ્યા છે એ લોકો પણ એવું જ ઈચ્છે છે અમને નિરાશ ન એટલે કે અમને આમનામ દુઃખી કરીને ના મોકલતા પછી રામ કહે છે ભાઈ ભરત મેં તુમ્હારા પ્રેમ દેખકર પ્રસન્ન હું કિંતુ મેં માતા પિતા કી આજ્ઞા કા પાલન કરતા હું એટલે શું કહે છે કે ભાઈ ભરત ઈકે હું તારા પ્રેમથી ખૂબ જ ખુશ છું તારો પ્રેમ જોઈને મને ખૂબ જ ખુશી થાય છે પણ હું જો આવો તો મારા માતા પિતા છે એની આજ્ઞાનું પાલન ન થાય એની આજ્ઞાની અવગણના થાય એટલે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરું છું એટલે તું મને ઈકે ખૂબ વધારે પડતું ફોર્સ નહીં કરતો બરાબર છે કરને હેતુ વન મે આયે હું વનવાસ પૂરા કરતે હી લોટુંગા એટલે કે છે કે હું છે હું છું એ મારા માતા પિતાએ મને જેટલા વર્ષ કીધું છે એટલા વર્ષની હું એની આજ્ઞાનું પાલન કરીને પછી મારો વનવાસ પૂરો કરી પછી જ હું અયોધ્યા આવીશ એક નાગરિક નહીં પ્રભુ આપકો હમારે સાથ ચલના હી હોગા કે બિના પ્રજા દુઃખી હૈ પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હૈ એમાંથી એક જે નગરજન છે એ કહે છે કે ના ના એટલે પ્રભુ તમારે તો અમારી સાથે જ આવવાનું છે પછી રામ કહે છે નગરજનો ઇસ સમય માતા પિતા કી આજ્ઞા કા પાલન કરના મેરા સબસે બડા કર્તવ્ય હૈ પછી જે રામ છે એ કહે છે કે નગરજનો એટલે કે નગરના વાસીઓ અત્યારે મારા માટે છે મારી માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારા માટે ખૂબ જ મહત્વનું છે કર્તવ્ય એટલે કે ફરજ છે ભરત મેરા ભાઈ ને જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લોટું તબ તક ભાઈ ભરત આપ સબસે સુખ દુઃખ કા ધ્યાન રખેગા આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ હૈ એટલે એ કહે છે કે જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે ભરત છે એને જ તમારો રાજા માનજો અને એને સુખ દુઃખ માં સાથ દેજો અને એ તમારા સુખ દુઃખ નું ધ્યાન રાખશે અને તમે એની
આજ્ઞા આદેશ એટલે કે આજ્ઞાનું પાલન કરજો, એનો હુકમ માનજો. પછી ભરત કહે છે, અચ્છા પ્રભુ જૈસી આપકી આજ્ઞા, પણ મેરી એક વિનંતી હૈ ઉસે સ્વીકાર કરે. ભરત પાછો કહે છે, કાંઈ વાંધો નહીં ભગવાન, તમે જેમ કહો એ, મારી એક વિનંતી એટલે કે વાત છે જે તમે સ્વીકારો. રામ બોલે, બોલો ક્યાં ચાહતે હો? રામ કહે છે કે બોલો શું જોવે છે? ભરત કહે છે, મુજે આપ અપને પાંવ કે ખડા દે દે. એટલે શું કે છે ભરત, કે મને તમારા ખડા એટલે કે તમારા પગમાં ચપ્પલ છે એ મને આપી દો. રામ કહે છે, ખડા ખડા કો ક્યાં કરેગા? પછી રામ ભગવાન આશ્ચર્યચકિત થઈને કહે છે કે ખડા કે પગના ચપ્પલ, પગના ચપ્પલ ને તું શું કરીશ? ત્યારે ભરત કહે છે, એમને સિંહાસન પર રાખવા આપે લોકને તક સેવક ની તરફ રાજપાઠ કરો. એટલે કહે છે કે તમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી ત્યાંનું સિંહાસન ઉપર રાખી અને આની સેવા પૂજા કરી અને રાજકાજનું કામ કરશ. ભરતના પ્રેમ દેખકર રામ સીતા ઓ લક્ષ્મણ ગદગદ હો જાતે હે. રામચંદ્ર આગે બઢકર ભરત કો ગલે લગાતે હે. ભરતનો આવો સરસ પ્રેમ ભાઈ પ્રત્યે જોઈ અને રામ અને સીતા અને લક્ષ્મણ છે એ ખૂબ જ ગદગદિત થયા એટલે કે ખૂબ જ ખુશ થઈ જાય છે અને રામ જે છે એ ભરતને ગળે લગાડી લે છે. ખડાઓ લેકર ભરત તથા નગરજન રામ ઓ ભરતની જય ભક્તિ રૂપે વિદા હોતે હે. પછી છે રામ ભગવાન માનતા નથી એટલે છે ભરત છે એ રામના ચરણ એટલે કે લાકડાના ચપ્પલ માથે ગઈ અને નગર એટલે કે એની જે અયોધ્યા નગરી છે એ બાજુ પાછા ફરે છે અને ત્યાંથી બધા વિદાય લે છે. બરાબર છે. આના પછીના લેક્ચરમાં આપણે આ ભાગના પ્રશ્ન જવાબ જોઈશું. થેન્ક યુ.